દામનગર પાસેના મોટા ઉમરડા ગામે ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। દામનગર પાસેના મોટા ઉમરડા ગામે ખેતરમાં કામ કરી રહેલા મહિલા પર વીજળી પડતા મહિલાનું મોત થતા સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે। ત્યારે હાલ તાત્કાલિક દામનગર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પીએમ અર્થે હોય ત્યારે હાલ આ અંગે જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લાના ગઢડા સ્વામીના તાલુકાના મોટા ઉમરડા ગામે રહેતા કિંજલબેન શંકરભાઈ ડોડ ઉંમર વર્ષ 27 પર વીજળી પડતા તાત્કાલિક દામનગર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। વીજળી પડતા મોત થયેલ હોય ત્યારે દામનગર શહેરના અજમેરા હેલ્થ સેન્ટર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે। ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ ગઈકાલે વીજળીના કડાકા ભડાકા વચ્ચે ઘણી જ જગ્યાએ વરસાદના હળવા ઝાપટા પડેલ છે। ત્યારે મોટા ઉમરડા ગામે પણ સાંજના સમયે ખેતી કામ કરતા કિંજલબેન શંકરભાઈ ડોડ વાડીએ કામ કરતા કરસામાં વીજળી પડતા કિંજલબેનનું મોત થયેલ છે। ત્યારે ગઢડા સ્વામીના તાલુકાના મોટા ઉમરડા ખાતે બનેલ ઘટનાની જાણ થતાં જ સિવિલ ખાતે સ્થાનિક અગ્રણી રામજીભાઈ ઇસ્માલિયા સહિતના લોકો દોડી ગયેલ, મદદની તૈયારી અને બનાવ અંગે વિગતો મેળવી મરણ જનાર કિંજલબેનની નાની બાળકી માતા વિહોણી બની નાના એવા ઉમરડા ગામે ભારે ગંદકીની વ્યાપી ગયેલ હોવાનું જાણવા મળે। અશોક મણવર, ZSTV, અમરેલી। આ બનાવ ક્યારે ને કેવી રીતે બન્યો? આ બનાવ મરણ પામેલ બેન મારા કાકાના દીકરી બેન થાય અને આ બનાવને 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન જે અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે પડ્યો ત્યારે મારા બેન ત્યાં વાડીમાંથી નીરણનો ભારો લઈ અને વાડી તરફ જતા હતા। એ અરસામાં ત્યાં પહોંચવાના અંતરમાં થોડોક બાકી હતું ત્યાં અચાનક વીજળી પડી અને એ ત્યાં અચાનક ત્યાં ઢળી પડ્યા અને ત્યાંથી એને 108 દ્વારા દામનગર અત્યારે હોસ્પિટલે લાવ્યા તાત્કાલિક। તો અહીંયા પહોંચ્યા તો ડૉક્ટર સાહેબે તેમને મૃત જાહેર કર્યા એટલે અચાનક વીજળી પડવાથી અમારા બેનનું મરણ થયેલ છે।